સતયુગમાં તપથી ઈશ્વર મળતા હતા, ત્રેતામાં યજ્ઞથી ઈશ્વર મળતા હતા, દ્વાપરમાં મૂર્તિ પૂજાથી ભગવાન મળતા હતા, કલયુગમાં કેવળ હરિ નામ સંકીર્તનથી ભગવાન મળે. કલિયુગ કેવલ નામ યધારા સુમિર સુમિર નર ઉતર હી પારા. આગમન થઈ રહ્યું છે તો દરેકે વંદન કરવા માટે વિનંતી ને બોલો અંબે માત કી જય. દરેકે જય ઘોષ કરવાનો છે, મા શક્તિનો જય ઘોષ. સાથે શાસ્ત્રીજી પણ આજે પોથી યાત્રા સિદ્ધપુરના નગરમાં ફરી અને બિંદુ સરોવરના કિનારે જ્યારે પવિત્ર ધામે આવીને પહોંચી છે તો સર્વે ભાવિક ભક્તોને વિનંતી કે જય ઘોષ થવો જોઈએ. અને આજે જય ઘોષ બહેનો છે, શક્તિ અને પરમાત્માનો છે, તો બોલો અંબે, બોલો કષ્ટ કનૈયા. પોથી યાત્રાનું આગમન સભા મંડપ નીચે થઈ રહ્યું છે અને એના નિયંત્રક શ્રી જયદેવકુમાર બાબુલાલ રામી તરફથી આજથી 7 દિવસનો ભગવત જ્ઞાન યજ્ઞ શરૂ થઈ જવા રહ્યો છે. અને સરસ એવી સુંદર પોથી યાત્રા સિદ્ધપુરના નગરમાં જ્યારે દરેક મંદિરોના દ્વારેથી ને નીકળી અતિ આનંદ સાથે દરેકે અને હર્ષોલ્લાસ સાથે નાચતા ગાતા એ પોથી યાત્રા આજે સભા મંડપ નીચે આવી છે. શાસ્ત્રીજી પણ વ્યાસપીઠ ઉપર આવેલા છે, ચુંદડીવાળા માતાજી પણ પોતાનું સ્થાન ગ્રહણ કરેલું છે. તો આ પ્રસંગે જે પોથી યાત્રાનું જે સમસ્ત પરિવાર મુખ્ય પોથી શ્રી જયદેવકુમાર બાબુલાલ રામી, કિશોરભાઈ રામી, એમના ધર્મપત્ની કમલેશભાઈ રામી, શૈલેષભાઈ રામી એમના ધર્મપત્નીએ પોથી જે મસ્તકે ધારણ કરી છે અને આ જ્ઞાન પોથીનું જે જ્ઞાન આપણને 7 દિવસ અહીંયા મળશે તે અનન્ય લાભ દરેકે લેવા માટે વિનંતી. કારણ કે શાસ્ત્રીજીના શબ્દો, મધુર વાણી અને સત્સંગ ચિરંજીવી સ્મૃતિમાં શ્રી નિમંત્રક એવા જયદેવભાઈ રામી એમના ધર્મપત્ની તરફથી આ જે જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે એનો દરેક ભાવિક ભક્તોએ લાભ લેવા માટે ખાસ ખાસ શ્રી જયદેવભાઈ તરફથી એમના સમસ્ત પરિવાર તરફથી ભાવભીનું આમંત્રણ છે. કાર્ડ કંકુત્રીમાં દરેકને આમંત્રણ આપેલું છે, છતાં પણ આ કથા માટે દ્વાર ખુલ્લા છે અને જ્ઞાનની જ્યોત અહીંયા પ્રગટ થવાની છે. 7 દિવસ આવો શુભ પુરુષોત્તમ માસ, શુભ દિવસ અને બિંદુ સરોવર. રાજેશભાઈ શાસ્ત્રીને વિનંતી કે પોતે જવેરાનું સ્થાપન કરાવે. રાજેશભાઈ શાસ્ત્રી ભાગવત ગ્રંથની આરતી, હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ ની આજે આરતી થઈ રહી છે, તો દરેકે આરતીમાં ભાગ લઈ ભાગવત ગ્રંથ ની આરતી હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ ની આજે
શાંતિ થઈ રહી છે. તો દરેકે આરતીમાં ભાગ લઈ પ્રદક્ષિણા સાથે શાસ્ત્રીજીની પ્રદક્ષિણા. જયદેવભાઈ, એમના ધર્મપત્ની જ્યોત્સનાબેન, મનીષકુમાર, કિશોરભાઈ, કનુભાઈ અને એમના નાનાભાઈ શૈલેષભાઈ, સર્વની ધર્મપત્નીઓ સાથે આજે પ્રદક્ષિણા. બહુ ઉત્તમ અવસર આ પરિવાર માટે, અને આ પરિવારે જે માતપિતાની સ્મૃતિમાં આજે ભાગવત સપ્તાહનું પુરુષોત્તમ માસે જે આયોજન કર્યું છે તે ખરેખર ધન્યભાગને પાત્ર છે. અને એ પણ સિદ્ધપુર સરસ્વતીના કિનારે અને બિંદુ સરોવરના આરે. આજે શક્તિ અને ભક્તિ, શક્તિ માં અંબા ચુંદડીવાલા માતાજી પણ આજે આ પોથી યાત્રામાં પોતે શોભાયાત્રાનું જે સુંદરતા વધારી છે, સાથે શાસ્ત્રીજી પણ આ પોથી યાત્રામાં સમગ્ર નગરની પ્રદક્ષિણા કરી અને આ પોથી યાત્રામાં શોભામાં અભિવૃદ્ધિ કરી છે. હવે આપણે દરેકે પોતે સ્થાન ખાસ ગ્રહણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે, કારણ હવે આ પ્રસંગને આપણે આગળ પોથી યાત્રા બાદ ભાગવત ગ્રંથની આરતી, પૂજા અર્ચના, પ્રદક્ષિણા થયા બાદ હવે આ કાર્યક્રમને 7 દિવસનો આ કાર્યક્રમ ચાલવાનો છે. અને આ કાર્યક્રમમાં જ્ઞાન, ભાગવત જ્ઞાન અને ભક્તિની વાતો જે છે એ પૂર્વે આ મંગલ પ્રસંગમાં આપણે ખાસ દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રસંગ જ્યાં ભગવત દરેક ભાવિક ભક્તોને બેસી જવા માટે વિનંતી આવે, વારે વારે આ કંઈ ઇલેક્શનની મિટિંગ નથી, આ એક ખરેખર વિવેક અને જ્ઞાનની વસ્તુ છે. એટલે નમ્ર વિનંતી કે બા માતાજી તરફથી, ચુંદડીવાળા માતાજી તરફથી આપણું દીપ પ્રાગટ્ય, તાળીઓના ગગડાટથી ખરેખર દીપ પ્રાગટ્ય. અને દીપ એ શું છે? ઘોર અંધકાર છે આખી અવનિ પર, તો જરા દોષ એમો અમારો હોય છે. કંઈક તો તારા નહોતા ઉગ્યા અને અમે પણ ક્ષમાઓ બુઝાવી દીધી. યાદ રાખજો, લાલ કી જય, બોલો અંબે માત કી જય. ભાઈ જય તો બોલો બધા. સુંદર અવસર, મંગલદીપ પ્રાગટ્ય. મેં કહ્યું દરેક ભાવિક ભક્તોને ખાસ 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 નમ્ર વિનંતી કે પોતે સભા મંડપની બહુ સુંદર વ્યવસ્થા છે, તો તેને માન આપવા માટે ખાસ વિનંતી. માન આપવું એટલે બેસી જવું આનંદથી. આ કથાની પૂર્વભૂમિકા જે ચાલુ થાય એ પહેલાં આપણે જે મંગલદીપ પ્રગટ કર્યો અને મેં કહ્યું કે ઘોર અંધકાર છે આખી અવની પર, તો જરા દોષ એમો અમારો હોય છે. કંઈક તો તારા નહોતા ઉગ્યા અને અમે પણ ક્ષમાઓ બુઝાવી દીધી. જોજો 7 દિવસની કથા છે, વચ્ચેથી જ્યોત બુઝાવતા નહીં. 7 દિવસની સતત કથા સાંભળશો
જ્ઞાનની જ્યોત શાસ્ત્રીજી ચોક્કસ પ્રગટાશે એવી મને આશા છે. કારણ કે મેં એમની કથા બહુ નજીકથી અને બહુ શાંતિથી ગ્રહણ સાંભળેલી છે અને શ્રવણ શક્તિ પણ એક ભક્તિ જ છે. તો 7 દિવસની આ કથા હું દરેકે ઉપસ્થિત રહેવા માટે વિનંતી. ચુંદડી માતા માતાજીની આરાધના પૂજા થઈ ગઈ, ભગવત ભગવાનની પૂજા અર્ચના થઈ ગઈ. હવે ખાસ જયદેવભાઈ દ્વારા, એમના ભાઈઓ દ્વારા ચુંદડીવાળા માતાજી અંબાજીથી એક ખાસ આજે આ શોભાયાત્રા પોથી યાત્રામાં અને આજે વ્યાસપીઠ ઉપર આવ્યા છે. જ્યોત્સનાબહેન તરફથી માતાજીને ચુંદડી, તાળીઓના ગગડાટથી ખરેખર બોલો અંબે. માત કી જય. દીપ પ્રાગટ્ય બાદ ચુંદડીવાળા માતાજીને ચુંદડી આપી એમનું સન્માન જયદેવભાઈ અને એમના ધર્મપત્ની જ્યોત્સનાબેન તરફથી સરસ એવું અભિવાદન થયું. દરેકે સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. તીર્થ કુંજ સરસ બેટા, દીપ અને કુંજ, તીર્થ અને કુંજ બંને વ્યાસપીઠ ઉપર આવવા માટે વિનંતી. તીર્થ અને કુંજ બંને વ્યાસપીઠ ઉપર શ્રી ચુંદડી માતાજીના સાનિધ્યમાં આવવા માટે વિનંતી. વ્યાસપીઠ પર આવવા માટે વિનંતી. માતાજી ચુંદડીવાળા માતાજી માત કી જય. વ્યાસપીઠ ઉપર આ ઉંમરે સદનસીબ છે કે આ ઉંમરે વ્યાસપીઠ ઉપર અને ચુંદડીવાળા માતાજીના આશીર્વાદ આજે મળ્યા છે. અને આ પ્રસંગ પણ એક અતિ સુંદર પ્રસંગ છે. જ્ઞાન મહોત્સવ, 7 દિવસનો જ્ઞાન મહોત્સવ, એમાં પોથી યાત્રા બાદ મંગલદીપ પ્રાગટ્ય. મંગલદીપ પ્રાગટ્યમાં મેં કહ્યું કે વણ દીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો, વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો, આમ જીવનની વાદળી નાની આપ વિશે ઉડાવો, સ્નેહ ભર્યા જળતે જ શક્તિના ભરચક ધોધ જગાવો, અમને સ્થળ સ્થળમાં વસાવો. 7 દિવસનો આ જ્ઞાન ધોધ. અને મારે કહેવું પડે, સરસ્વતી નદી છે, શીતપુર ગામ છે અને બિંદુ સરોવરનો આરો છે, એટલે સરસ્વતી કા સાથ હો, શાસ્ત્રીજી યહાં બિરાજમાન હો ઓર કૃષ્ણ પરમાત્મા કી અસીમ કૃપા સે આપકે જીવન મેં જ્ઞાન હી જ્ઞાન હો. 7 દિવસ આ જે યજ્ઞ ચાલવાનો છે એમાં દરેક ભાવિક ભક્તોને અહીંયા ઉપસ્થિત રહેવા માટે વિનંતી. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સદગુરુ દેવ કી જય. પરાશક્તિ પરાંબા આપણા ચુંદડીવાળા માતાજી, આમ તો એનું નામ જ શબ્દ માતાજી એટલું જ બરાબર છે. શ્રી અંબે માત કી જય. ત્રિગુણાત્મિકા પરાશક્તિ પ્રગટ થાય, પરાંબા અને પરમેશ્વર, યોગ માયા અને યોગેશ્વર
આ બંને સાથે બિરાજે. મંગલ કથાનો પ્રારંભ કરતા પહેલા જ મા જગદંબા ત્રિપુર સુંદરીના ચરણે અરવિંદમાં નમસ્કાર કરી આરાસુરની અંબાના ગોખેથી ગબ્બરના ગોખેથી ચાચરના ચોકમાં થઈ અને રમતી રમતી આવી મા જગદંબા ચુંદડીવાળા માતાજી. અને એનું સામીપ્ય જ્યારે મળ્યું છે મને તમને, અને એ દીપ પ્રાગટ્ય કરી મંગળાચરણ કરી ભગવાનના ગુણાનુવાદની શરૂઆત કરીએ. બે મિનિટ માટે નામ સંકીર્તન કરીને પછી જ કથાનો પ્રારંભ કરીશું. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ દરેક સાથે હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. કથા અમારે આજ 4:30 વાગે શરૂ કરવી હતી. રસ્તામાં વિચાર કરતો આવતો હતો કે હવે પ્રકાશકુમારને કહું કે રસોઈ તૈયાર છે કેમ ભૈલા, તો સીધા જમવા જ લઈ જવું, પિયુષભાઈને મોડું ન થાય. પણ તમારા બધાનો પ્રેમ અને મા જગદંબાની હાજરી એટલે મને એમ લાગે છે તમારી ભૂખ અને તરસ બે મટી ગયું છે આજે, એવું લાગે છે મહારાજ. હા, એટલે હવે કથાની શરૂઆત પૂર્ણાહુતિને આરતી સમાન થઈ ગયાનો સમય આવ્યો ત્યારે મારે કથા શરૂ કરવાનો સમય આવ્યો. ભગવાન જે થોડી વાર આપણે નામ સ્મરણ શ્રી કરી ભગવાનની કથા કરીએ. અલ્પારંભા ક્ષેમ કરા, આરંભનો દિવસ છે, અલ્પારંભા ક્ષેમ કરા, થોડું કરીશું પણ તમને મીઠું લાગે એવું કંઈક કરીશું, જેથી કરી સરસાદ સ્વાદ જો આજે રાત્રે રહી ગયો તો સવાર પાછા 8:30 આવી જજો. હં, એ ખાસ કહી દઉં ભગવાન. અને જગદંબા સ્વરૂપ ત્રિગુણાત્મિકાનું રૂપ ધારણ કરી જેણે ભારત વર્ષમાં નહીં આખી દુનિયાના છેડા સુધી જેણે સાબિત કરી આપ્યું કે પરાશક્તિ શું છે. પરાંબાની પરાશક્તિનું ત્રિગુણાત્મક સ્વરૂપનું તેજ શું છે એણે વિશ્વને સાબિત કરી આપ્યું. ભારત વર્ષનાની વિદેશના ડૉક્ટરો 20-20 દિવસ સુધી માને કાચમાં પૂરી રાખીને છતાં પાણી નહીં, અન્ન નહીં, જળ નહીં, કોઈ ચીજ નહીં, કેવળ શ્વાસ, અને એ પણ કોઈ કુદરતી કુદરતી દેહના કોઈ ધર્મો નહીં, અને કેવળ પરાંબા જગતમાં વિરાજે છે એના શ્વાસે શ્વાસે મને તમને વિશ્વાસ પ્રગટ કર પ્રગટાવી દીધો એ પરાંબા આજ તમારા બધાને અહીં દર્શન આપી. અને જ્યારે વિદાય લઈ રહ્યા છે એટલે હું પણ અંતઃકરણપૂર્વક માના શ્રી અરવિંદમાં પ્રણામ કરી, અને માં ભલે હજી તો અંબાજી સુધી પહોંચવું છે, આજે રવિવાર જેવો દિવસ છે, અને પિયુષભાઈના પ્રેમને આ આખા અમારો રામી પરિવારના સ્નેહને એના તાતને બંધાઈને અહીં સુધી જે પધાર્યા એટલે આપણે ખૂબ ખૂબ માના આભારી નહીં, હું આભારી નહીં કહું, અનુરાગી છીએ એના ચરણારવિંદના, અનુરાગી છીએ. આભાર તો ભગવતીનો છે જ, એટલે આપણે કોઈનો આભાર નથી માનવો. અનુરાગ મળે, રાગ વિસરાઈ જાય, હં, રાગ વિસરાય અને અનુરાગ મળી જાય એટલે માં ખૂબ કૃપા કરે. માના શરણમાં કોટી કોટી પ્રણામ સાથે
ભલે માં પધારો, બોલો અંબે માત કી જય. સુનેલીવાડા માતાજી આજે શોભાયાત્રા તેમજ આજે જ્ઞાનપીઠની જે શાસ્ત્રીજીની જ્ઞાનપીઠ પર પધાર્યા અને અનુરાગ, બહુ સુંદર શબ્દ શાસ્ત્રીજીએ કહ્યો, આભાર નહીં અનુરાગ, એટલે બધું જ મટી જાય. આભાર તો માનો પરમાત્માનો આપણા પર છે જ, કારણ કે આ બધું ચાલે છે આવા સંતો મહંતોના કારણે. તો પિયુષભાઈ મહુડીવાળાએ જે આજે અહીંયા લાવી, માને અહીંયા લાવી અને વ્યાસપીઠને જે દૈદીપ્યમાન કરી છે એ બદલ પિયુષભાઈનો પણ અનુરાગ, આભાર. શાસ્ત્રીજીએ કહ્યું કે હવે થોડી સમરી જેવી કથા કદાચ પ્રારંભે આપણને પણ મજા આવશે, અલ્પારંભા ક્ષેમ ખા, થોડી પણ બહુ મજા આવશે. અને 7 દિવસ તો સતત ધોધ બિંદુ સરોવરના કિનારે એ જ્ઞાનનો ધોધ આપણને પીરસાશે. તો ચોક્કસ અચૂક આનંદથી 8:30 વાગે સવારે આ અપૂર્વી કથા સાંભળવા માટે દરેક ભાવી ભક્તોને નિમંત્રણ છે. જયદેવભાઈ તરફથી, એમના ધર્મપત્ની તરફથી અને એક ઉદ્ઘોષક તરીકે હું પણ આપણે વિનંતી કરું છું કે 8:30 નિયત ટાઈમે અહીંયા આવવા માટે વિનંતી. શુભારંભ કરશે શાસ્ત્રીજી ભાગવત કથા. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીહ્વે પીબસ્વા મૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ. જીહ્વે પીબસ્વા મૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ, સ્વયાયાં તન્નિજ આચાર્યાં પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનું ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે, તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદન. અગનાન તિમિરંદસ્યા જ્ઞાનાંજનશલાકયા, ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષરાબ્જિ સાયિનં, લક્ષ્મી સહસ્રલીલાવિ સેવ્યમાનં કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. પ્રભુરનંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહં કૃતાર્થોહં
कृतार्थोऽहं न संशय। श्रीगिरिराज धरण की जय। आचार्य श्री महाप्रभु जी की जय। गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण नारायण नारायण। तुमने अधिक महीना ना एकटाणा करो छो बधाय, અધિક મહિનાને એકટાણા કરો, આ અસર દેખાય છે, નબળાઈ દેખાય છે એટલે લક્ષ્મીનારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ રાધે નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નરનારાયણ ભગવાન કી જય। ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિથ જંબુ ફલચારુ વક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ। ગણપતિ દાદા તમારા ચરણારવિંદમાં દંડવત પ્રણામ છે નિર્વિઘ્નતા માટે। માં સરસ્વતી તમને વંદન છે વાણી માટે અને જ્ઞાન આપે છે તે ગુરુદેવના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ। શ્રી સદગુરુદેવ કી જય। સચ્ચિદાનંદ રૂપાય વિષવોત્પત્યાદિ હેતવે તાપત ત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ। પરમાત્મા શ્રી કૃષ્ણ જ્યારે અતિ કૃપા કરે છે ત્યારે જીવને સત્સંગ પ્રાપ્ત થાય છે। જેનો સત્સંગ સાચો છે એને પરમાત્માના દર્શન થાય છે। ભગવત દર્શન કરવા માટે પહેલાં સત્સંગની બહુ જરૂર છે મહારાજ। બિનુ સત્સંગ ન હરિકથા, તા બિનુ મોહન ભાગ, મોહ ગયે બિનુ રામ પદ હોત ન દ્રઢ અનુરાગ।
જીવ સત્સંગ નહીં કરે, જીવ પ્રભુનું કીર્તન નહીં કરે તો એનો સ્વભાવ નહીં સુધરે મહારાજ. સ્વભાવને સુધારવા માટે પણ સત્સંગની બહુ જરૂર છે. તમે જેટલું સ્મરણ કરશો, હરિનામ સંકીર્તન કરશો, એટલું તમારું મન પ્રભુના ચરણ સુધી જશે. મહારાજ ઈશ્વર ઉપર છે, જીવ નીચે છે. મનને ઉપર લઈ જવું હોય તો તમારે મારે મંત્રની મોટર ચાલુ કરવી જ પડે. મહારાજ જેટલું મંત્ર વધારે કરશો એટલું તમારું મન ઉપર જશે. મહારાજ તમારા બંગલા ઉપર પાણીની ઓવરહેડ ટેન્ક મૂકો છો કે નહીં? પાણીની ટેન્ક મૂકો છો ઉપર? એ ઓવરહેડ ટેન્કને ભરવા માટે તમે શું ચાલુ કરો છો? મોટર ચાલુ કરો છો. મોટર ચાલુ કરવો એ યંત્રનો સંગ થાય એટલે પાણી ઉપર જાય છે. એમ મંત્રનો સંગ જો થાય જીવને તો મન ઉપર જાય છે. મહારાજ પણ કેટલાયની મોટરો પચાસ પચાસ વર્ષથી બંધ પડી છે લે. કેટલાકની 65 વર્ષથી બંધ પડી છે, કોકની 45 વર્ષથી મોટર બંધ કરી. આજ મારે આ મોટર ચાલુ કરવા, ખોટકાયેલી હોય તો હું રિપેર કરીશ. હો હા, જ્યાં કેટલાય વર્ષોથી મારી તમારી મોટર બંધ પડી છે. મહારાજ મનને ઉપર લઈ જવા માટે મંત્રનો સંગ આપો. મહારાજ યંત્રના સંગથી જો પાણી ઉપર જાય છે એમ મંત્રના સંગથી મન ઉપર જાય છે. બેઠા બેઠા ભગવત થો વાર્તા કરો મહારાજ, થોડુંક હરિનામ સંકીર્તન કરો મહારાજ. ધર્મગ્રંથોમાં એવું વર્ણન છે, રામાયણે પ્રમાણ આપ્યું છે કે કલયુગમાં તમારે તપની બહુ જરૂર નથી, કારણ કે મોસમ તપની નથી. યજ્ઞ કરવાની અત્યારે સંપત્તિ નથી મારી તમારી પાસે, અને પૂજા કરવાનો ટાઈમ જ નથી, તો શું કરવું? સતયુગમાં તપથી ઈશ્વર મળતા હતા, ત્રેતામાં યજ્ઞથી ઈશ્વર મળતા હતા, દ્વાપરમાં મૂર્તિ પૂજાથી ભગવાન મળતા હતા, કલયુગમાં કેવળ હરિનામ સંકીર્તનથી ભગવાન મળે. કેવળ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કલી યુગમાં કેવળ હરિનામ કીર્તન કરો મહારાજ. રામાયણે પ્રમાણ આપ્યું છે, કલિયુગ કેવલ નામ યધારા, કલિયુગ કેવલ નામ યધારા, સુમિર સુમિર નર ઉતર સુમિર સુમિર નર ઉતર હિ પારા. બસ નામરૂપી નાવડીમાં બેસી જાઓ એટલે ભગવાનના દ્વાર સુધી પહોંચી જાઓ. ભગવાનની કથા એટલે સાંભળો, ભગવાનના દ્વારે જાઓ. કલયુગ કેવળ નામરૂપી નાવડીનું સાધન છે. ભાગવતમાં હરિનામ સંકીર્તન બતાવ્યું છે. કાલે કલૌ કેશવ કીર્તનાથ, ભગવાનના ચરણે જવું છે, કેવળ હરિ કીર્તન કરો. ભગવત કથા જીવ સત્સંગમાં જાય પ્રભુના દ્વારે જાય છે. ભગવાનની કથા, ભગવાનનું નામ. એક વૈષ્ણવે કથામાં મને પ્રશ્ન પૂછ્યો કે બાપજી તમે ભગવાનની કથા કરો, એ તો બતાવો ભગવાન કેવા. તમને ભગવાન ક્યારેય મળ્યા છે? શાક માર્કેટમાં ભેગા થયા હતા? નહીં. ઓફિસમાં આવ્યા હતા ક્યારેય? નહીં. તોય ભગવાનની કથા સાંભળો છો? મળ્યા નથી, જોયા નથી, પરિચય નથી, અને છતાં તમે ભગવાનની કથામાં બેઠા છો. ભાગવતે ભગવાન કહેવાયનું પ્રમાણ આપ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ભગવાન કેવા? ભાગવતે કહી દીધું જેની કથામાં બેઠા પછી સત્ય સમજાઈ જાય, માનજો અહીંયા ભગવાન છે. મારાથી આ ન થાય, મારાથી આ ન ખવાય, મારે આવું ન કરાય, આ સત્ય સમજાઈ જાય કથામાં 7 દિવસમાં, તો માનજો અહીંયા ભગવાનની કથા ચાલે. તમે ભગવાનની સન્મુખ બેઠા. સત્યને સમજાવે
ચિત્તના ઉદ્વેગને મટાડે, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે, સત્યને સમજાવે, ચિત્તના ઉદ્વેગને મટાડે. કેટલાય ઘરે તો અમથામ થા ઝઘડા કરીને આવ્યા હોય, પણ અહીંયા અડધો કલાક બેઠા નથી કે એનો આત્મામાં જે ઉદ્વેગ હતો એને ચિત્તની શાંતિ આપે, તે ભગવદ્ વાર્તા છે અમારી. તો ચિત્તના ઉદ્વેગને મટાડે. અને ત્રીજું, આ કથા સાંભળ્યા પછી મનમાં આનંદ પ્રગટ થાય તો માનજો અહીંયા ભગવાન છે. હા, નહીં તો તમને શું સુખ છે ખરેખર? તમે ઘરે તો કેવા સોફામાં બેઠા હતા, એસી ચાલુ હતું અને ટીવી સામે બરાબર હતું, અહીંયા કાંઈ નહીં, તમને હાવ ખુલ્લી હવા. અને હા, ગાદીએ બેસવાની નથી, સોફામાં ડનલોપ કેવું સરસ હોય. અને છતાં ત્યાં તમને ઉદ્વેગ હતો, તમારા ચિત્તમાં શાંતિ નહોતી. અહીંયા આવ્યા પછી તમારા મનમાં આનંદ પ્રગટ થાય, તમારા ચિત્તના ઉદ્વેગો શાંત થઈ જાય અને તમને સત્ય સમજાઈ જાય તો માનજો અહીંયા ભગવાન છે મહારાજ. સચ્ચિદાનંદ રૂપ ભગવાન છે મહારાજ. એ ભગવાનની કથા હું તમારી પાસે કરવાનું છું. એ કે ભગવાન આ કામ શું કરે ઠાકોરજી, એમનું કામ શું છે ભગવાન? વિશ્વોત્પત્યાદિ હેતવે. મારું ભગવાન વિશ્વની ઉત્પત્તિ કરે, જગતનું પોષણ કરે અને ઈચ્છા થાય ત્યારે ઈશ્વર વિસર્જન કરી નાખે. સર્જન, પોષણ અને ઉપસંહાર, વિસર્જન, આ ત્રણ કામ ભગવાનના છે. એક ફિલોસોફર કથામાં અમારે ઊભા થયા કે બાપજી આ ત્રણ કામ તો અમે કરીએ છીએ, એમાં અમે સર્જન કરી, બંગલો બનાવી, અમે આખા કુટુંબનું પોષણ કરી, નથી કરતા? તો પછી અમારા માન ભગવાનમાં શું ફેર છે મહારાજ? અમે ભગવાન નહીં, સર્જન અમે કરીએ છીએ, પોષણ અમે કરીએ, કાલાતિક્રમે વિસર્જન પણ થાય છે. તો માનવ અને ભગવાન આ બેમાં ફેર શું છે મહારાજ? મારું ભાગવત પ્રમાણ આપે છે કે જીવને સર્જન કર્યા પછી મોહ બહુ હોય. આ આપણે બનાવ્યું, આ બંગલો મેં બનાવ્યો હમણાં જ, આ 30 લાખ નાખ્યા એમાં અને પાછું 15 લાખનું ફર્નિચર એમાં લે. જીવ સર્જન કરે એનો મોહ બહુ હોય, અને ઈશ્વરને સર્જન આવડ્યું, મોટી સૃષ્ટિ બનાવી, હજી મારા પ્રભુને મોહ પ્રગટ થયો. જીવ પોષણ કરે એનું અભિમાન આવે કે હું ખવડાવું છું, તો મારે 45,000 પગાર છે એટલે તમારા બધાની ગાડીઓ ભરે છે, લે મારા ઈશ્વર આખા વિશ્વને પોષણ કરે, અને છતાં એને અભિમાન આવતું. જીવ થોડુંક પોષણ કરે એને અભિમાન આવે, સર્જન કરે એનો મોહ પ્રગટ થાય, અને થોડુંક વિસર્જન થઈ જાય એટલે જીવ દુઃખી દુઃખી થઈ જાય. સાચું કહેજો, 500 રૂપિયાની નોટ પડી ગઈ હોય બિંદુ સરોવરના ઘાટ ઉપર, તમને 3 દિવસ સુધી ખાવાનું ભાવે? અને વારા ઘડીએ ગોતવા પગથિયે, આ પગથિયે હું અહીં બેઠો તો એક 500ની નોટ પડી જાય, મને તમને કેટલું દુઃખ લાગે મહારાજ. અને મારો ઠાકોરજી સોનાની દ્વારિકા 7મે દિવસે સમુદ્રમાં ડૂબી જાય, અને ઠાકોરજી હસતો હસતો જોતો હોય, હા હા, જેની સોનાની દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ એને જરાય દુઃખ ન લાગે, હસતા હસતા એ વિસર્જન કરી શકે. અને મને તમને વિસર્જનનું દુઃખ છે, માટે માનવી અને ઈશ્વર આ બેમાં તફાવત આટલો. ભગવાનને સર્જનનો મોહ નથી, જીવને બહુ મોહ છે. ઈશ્વરને પોષણ કર્યાનું અભિમાન નથી, જીવને પોષણ કરે એનું અભિમાન છે. અને ઈશ્વરને વિસર્જન કરે એનું દુઃખ નથી. અને મને તમને કહું છું, 500ની નોટ પડે 3 દિવસ જમવાનું ન ભાવે, કેવું દુઃખ લાગે છે. તો જીવ અને ઈશ્વરમાં આટલો તફાવત છે, સર્જન વિસર્જન પોષણ એ તો ત્રણેય જણા બે કાંચ કામ કરે છે, ત્રણેય. પણ વિશ્વની ઉત્પત્તિ કરનાર મારો પ્રભુ છે, જે સત્યને સમજાવનારો છે, જગતનું પોષણ કરનારો મારો પરમાત્મા છે, જે મારા તમારા ચિત્તના ઉદ્વેગોને શાંત કરી દે છે, અને વિસર્જન કરનારો ઈશ્વર, લય કરનારો ઈશ્વર, એ મારા તમારા મનમાં આનંદ પ્રગટાવે કે સોનાની દ્વારિકા દરિયામાં ડૂબે તોય મનમાં આનંદ પ્રગટ થતો હોય મહારાજ. આહા, જેનું મેં સર્જન કર્યું એ જ આ જગતમાંથી વિસર્જન પામી રહ્યો છે, એનું દુઃખ ન હોય, એનું નામ ઈશ્વર છે. એ ઈશ્વરનું આ કામ છે, સર્જન, પોષણ અને વિસર્જન. મહારાજ,
પછી પ્રભુ કરે છે શું? તાપત્રય વિનાશાય. મારા તમારા ત્રણ પ્રકારના તાપને, પાપને, સંતાપને શાંત કરે એનું નામ શ્રીમદ ભાગવતમાં ભગવાન. ભગ અને વાન, જીવના આ શરીરમાં રહેલા એ જીવના અંદર બેઠેલા અભિમાનને વહન કરી અને પોતાના ચરણમાં લઈ આ જાય એનું નામ ભગવાન. એટલે અભિમાન લાવશો, અહીંયા સુધી લાવશો ને ત્યાં સુધી વાંધો નહીં. મારો દીવો ઠાકોરજી 7 દિવસમાં તમારું બધું અભિમાનને બધું ભેગું કરીને લઈ લેશે. પણ કથામાં આવો અભિમાન સાથે. અભિમાનથી કથામાં ભલે આવો તમે તારે, પણ એ અભિમાન અહીંયા આવ્યા પછી ઓગાળી દે એનું નામ ભગવાન. ભગવાન અભિમાનને ઓગાળી દે તો જ હૃદયમાં ભગવાન દાખલ થશે. એક હૃદયમાં એક જ વસ્તુ ટકે, કાં તો ભગવાન ટકે ને કાં તો અભિમાન ટકે. એક મ્યાનમાં બે તલવાર આવે, એક મ્યાનમાં બે તલવાર આવે. તો એક હૃદય તમારું ભગવત કથા સાંભળવા અત્યારે તો હું ને તમે બેઠા છીએ, આ હૃદયમાં અભિમાન ભર્યું છે. શેનું? સર્જનનો મોહ છે, પોષણનું અભિમાન છે, વિસર્જનનું દુઃખ બધું પડ્યું છે અંદર. એ તાપને, પાપને અને સંતાપને શાંત કરે એનું નામ ભગવાન. એ ભગવાનની કથા મારે તમને કરવી છે. એવા મારા પ્રભુ, આવો આપણે બધાએ ભેગા થઈ શ્રી કૃષ્ણાય વય નમઃ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારે આજે એક ઠરાવ કરી દઈએ એટલે કાલથી કથા ચાલુ કરવી છે ને, આપણે એક થોડું એગ્રીમેન્ટ કરી લઈએ આજે. જયદેવભાઈ, એગ્રીમેન્ટ વગર પ્રારંભ નહીં થાય બાબુ. તમે કહો હજી શરૂ નથી કર્યું, ન્યાય એગ્રીમેન્ટ ઉપર આવી ગયા. શું આપણે આપણે આજે ઠરાવ કરવો છે? 7 દિવસ સુધી કથા મારે કરવાની કાલથી, અને 7 દિવસ સુધી જય જયકાર તમારે કરવાનો. બોલો, મંજૂર ઠરાવ? હજી આ પાછળવાળા બોલતા જ નથી કે આપણે ક્યાં અહીંયા શાસ્ત્રીજીને અહીં નજર તો પડે નહીં ઠેઠ સુધી. તો આ 7 દિવસ સુધી આજે આપણે ઠરાવ કરીએ કે કથા હું કરું અને જય જયકાર તમારે કરવાનો. કૃષ્ણ કનૈયા. મહારાજ, મોટામાં મોટો ફાયદો તમે ભગવાનના નામનો જય જયકાર કરશો તો તમને મોટામાં મોટો ફાયદો થશે. તમે કહો કે અમને જય જયકાર જે બોલવા અમને શું ફાયદો થાય? તમે જેટલો અહીંયા કથામાં ઠાકોરજીનો જય જયકાર કરશો એટલો મારો ઠાકોરજી તમારો જીવનમાં જય જયકાર કરશે. તમારે જીવનમાં જો જય જયકાર કરવો હોય તો મારા પ્રભુનો અહીંયા 7 દિવસ જય જયકાર તમે કરો. વ્યવહાર છે ને ભાઈ, તમારા પાડોશમાં વ્યવહાર કરો છો કે નહીં? તમે સાચું કહેજો. એ આપણે બાજુમાં બાબાના લગ્ન થાય, તમે 501 ચાંદલો કરી આવો બરાબર ને. પછી તમારા બાબાના લગ્નમાં તમે એમ માનો કે 2500 ચાંદલો કરે, એ કેટલો કરે? 500 જ કરે ને. તમે જેવો વ્યવહાર કર્યો હોય એવો વ્યવહાર પાડોશમાંથી થાય. એમ જીવ અને ઈશ્વરનો મારે વ્યવહાર આજે જોડવો છે. આ પહેલો દિવસ છે. જેવો તમારે ઈશ્વરની સાથે વ્યવહાર હશે એવો મારો ઠાકોરજી જીવની સાથે વ્યવહાર કરશે. બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમારો વ્યવહાર સારો છે, આમ વ્યવહારના બહુ સાજો. જેટલો તમે વૈ જયકાર કરો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, મારા પ્રભુનો જય જયકાર તમે કરશો તો જગતમાં જીવનમાં મારો પ્રભુ તમારો જય જયકાર કરશે. પછી તમારે ક્યાંય જવું પડે નહીં, એનો જય જયકાર કરો. એવા મારા પ્રભુના ચરણારવિંદમાં શ્રી કૃષ્ણાય વય નમઃ. મારા પ્રભુના ચરણમાં આવો આપણે બધાએ પ્રણામ કરીએ. બધાએ સાથે પ્રણામ કરવાના. અહીંયા અહમ નમામી નથી લખ્યું, અમારે સંસ્કૃતની સૂત્રાવલી પ્રમાણે હું નમસ્કાર કરું એમ નથી લખ્યું. અમે બધા પ્રભુના ચરણમાં પ્રણામ કરીએ છીએ. કારણ કે કલયુગ છે ને, એમાં તમે ટોળામાં જાઓ ને તો જ તમારું સંભળાય. હા, આ તમારી સોસાયટીમાં પાણી ન આવતું હોય તો સોસાયટીના સેક્રેટરી જઈને કોર્પોરેશનમાં કહે આવે કે સાહેબ પાણી નથી આવતું,
ઓલો અધિકારી એમ કે ચાલો હું તપાસ કરાવું છું. ચાર પાંચ દિવસ વ્યા ગયા છતાં ઓલો કાંઈ કોઈ તપાસ કરવા આવ્યો નહીં. સુરસા સોસાયટીના ચેરમેનને એમ થયું કે લાવ મંત્રીનું સાંભળ્યું હતું, હું જાઉં કેમ ન પાણી આવે. એ ચેરમેન સાહેબ જાય અને પેલા કોર્પોરેશનમાં અધિકારી સાહેબને કહે કે સાહેબ 15 દિવસથી પાણી નથી આવતું, આ હું તમને ખરેખર કહેવા આવ્યો છું. ઓલો ઓફિસર એમ કે સારું ચાલો માણસ મોકલું છું. વળી બીજા 3 દિવસ ગયા પણ કોઈ માણસ આવ્યો નહીં. બોલો એક જણો સેક્રેટરી ગયો તોય ઓફિસ તપાસ ન થઈ, ચેરમેન સાહેબ ગયા તોય તપાસ કરવા કોર્પોરેશનમાંથી ના આવ્યા, પણ એની જગ્યાએ આપણી સોસાયટીની આ 100 બહેનો ભેગી થઈ અને કોર્પોરેશનના આંગણામાં બેડા ઓલા માટલા પછાડે સાહેબ પાણી નથી આવતું, ઓલો તરત જ માણસો રવાના કર્યો. ટોળું જાય કોર્પોરેશનમાં, એ ટોળું જાય એટલે તરત જ તેની તપાસ શરૂ થાય અને તમારું કામ પૂરું થાય. એમ અહીંયા એકલા પગે ન તો લાગશો, અહીંયા તો ટોળામાં આવો બધા ભેગા થઈને કૃષ્ણ કનૈયા કી જય. ટોળામાં તમારું સંભળાશે હો ભાઈ. ભક્તિ કરો તો ભેગા થઈને કરજો મહારાજ, ભોજન કરો ને તો પણ ભેગા થઈને કરજો, ભોજનમાં ને ભોજનમાં એકલા ન કરશો. બધું એકલા પેંડાને બરફી ખાઈ જશો ને તો નકામ 450 ડાયાબિટીસ થઈ જાય, એના કરતાં ભેગા ખવડાવો બટકું બટકું. હા એટલે આપણો વેચાઈ જાય વાલા. અને ભજનમાં પણ તમે એક માળા કરશો અને આ જો 200 જણા એક જ મંત્ર તમે બોલો ને 200 સાંભળે, તમને 2 માળાનું પુણ્ય મળે મહારાજ. ભેગા કરો, ભજન અને ભોજન આ 2 હંમેશા સાથે કરો. તો એ ભગવાનની કથા છે, સત્યને સમજાવે, ચિત્તના ઉદ્વેગને મટાડાય, મનમાં આનંદ પ્રગટાવે, જગતની ઉત્પત્તિ, જગતનું પોષણ, જગતનું વિસર્જન કરાવે અને તાપ પાપ અને સંતાપને મટાડે એવા મારા પ્રભુની કથા મારે તમને હવે 7 દિવસ સુધી ભગવાનની કથા કરવી. જો મને કંઈ નાચો નાચો કરતા નહીં આવડે, અહીં તો કેવળ વ્યાસ પરંપરા પ્રમાણેની કથા છે. મેં આ 594મી કથા અહીંયા શરૂ કરું છું આજે તમારી પાસે 593, એમાં મારી 49 કથાઓ વિદેશોમાં થઈ ગઈ છે, બાકીની બધી ભારતમાં છે. પણ 49 કથાઓ મારી અમેરિકા, લંડન, કેનેડા, કેન્યા, ટાંઝાનિયા, યુગાન્ડા, દુબઈ, શારજા, આ તમામ જગ્યાએ કથાઓ થઈ ગઈ છે, કે 49 કથાઓ વિદેશોમાં મેં કરી. પણ કોઈ જગ્યાએ નાચો નાચો આ સંગીતવાળા રાખ્યા નથી, કાલથી અહીં આવવાના ડબડબવાળા આજ નથી આવે, કાલથી આવશે. સંગીત નાદ બ્રહ્મ છે પણ એના માટે નારદ ઋષિ આખું પંચરાત્રનું ગાન અલગ કર્યું છે મહારાજ. હાજી આપણે કીર્તનમાં ભગવાન સરસ રાખીશું સંગીત. મને તો સંગીત મારી વ્યાસ પરંપરાની જ કથા છે, જે વ્યાસજી બોલ્યા છે અને ભગવાન સુખદેવજીએ કથાની શરૂઆત કર્યા પછી એણે કંઈ આંખ ખોલી નથી અને પરીક્ષિત રાજા કથા સાંભળવા બેઠો પછી એણે કંઈ પાણી પીધું નથી. હવે આમાં ક્યાં પેલા આવે પેટી તબલાવાળા. હા હમણાં હું સુક્તાલ ગયો હતો, હમણાં જે આ 20-25 દિવસ પહેલાં જ મારી હરિદ્વારમાં પણ કથા હતી કનખલમાં, ત્યાંથી સુક્તાલ ગયા અમે. હા સુક્તાલમાં જે બળ નીચે ભગવાન સુખદેવજી બેઠો બેઠો કથા કરે છે એ જ વડ નીચે બેસી અને મેં કથા કરી મહારાજ, એ જ વડ નીચે જ્યાં ભગવાન મારો સુખદેવજી બેઠો છે. અને અને એમ થયું કે ત્યાં મારી બુદ્ધિ જ આખી ફરી ગઈ છે કે ઠાકોરજી શું કોણ બોલતું હશે. મને એમ થયું કોઈ ઉપરથી બોલવાવાળો કોઈ છે મહારાજ, એનો અનુભવ એ વડ નીચે થયો મને. એટલે મારે જે કહેવાનું કથા એ 593મી કથા મેં પૂરી કરી છે ત્યાં હરિદ્વાર કનખલમાં, અને 94મી તમારી 594મી કથા બોલીએ. સુખદેવજી મહારાજ કી જય એવી કથા. અને ત્યાં જે પછી મારી સાથે આ બધા લક્ઝરીઓ આવી હતી 4-5, કોઈએ એમ નથી જોયું કે અહીંયા પાથરવાનું છે કે નહીં, અહીં કંઈ છે કે નહીં. અને ઓલા બોલાવા આવ્યા ગાડીવાળા કે આલણ બાપુ આ બંધ કરો, અમારે ત્યાં ટાઈમ આપવાનો પાછો. હા સાંજ સુધી કોઈને આ ઈચ્છા નહોતી ત્યાંથી ઊભા થવાની. એ ભૂમિ જ્યાં ભગવાન સુખદેવજીને પરીક્ષિત રાજા બેઠો છે એ સુક્તાલ. એટલે ભાગવતની કથામાં કંઈ કંટાળો આવે એવું તમારે ક્યાંય લખ્યું જ નથી આમાં. આ 18,000 શ્લોકમાં ક્યાંય કંટાળો જ નથી આવતો. પણ કથા એ તો ભાવ થાકને મટાડનારી, મારીને તમારી વ્યથાને મટાડનારી આ ભાગવતી કથા છે મહારાજ. હં તો
તમને મને જરાય કંટાળો ન આવે. જો હું ભાગવતની ભગવાનની જ કથા કરું ત્યાં કોઈને કંટાળો આવે? હું લૌકિક કથાઓ કરું, રાજકારણની વાતો કરું, તમને કંટાળો આવે અડધી કલાક? અને આ તો 5000 વર્ષ પહેલાં લખાયેલો પુરાણનો ગ્રંથ છે મહારાજ, જેને આજ 5000 વર્ષ પછી પણ હું તમે માથે ઉપાડી ઉપાડી નાચીએ છીએ. આ 1.5 કલાકે અહીં પહોંચ્યા, વિચાર તો કરો તમે. મને એમાં તો અડધી કલાકમાં લઈ આવશે, એટલે મારે 1.5 કલાક તો બોલવાનું મને મળે, પણ અહીંયા આવતા જ હવા હાથ વગાડી દીધા તમે, એટલે આપણે આજનું પૂરું તમે કરી નાખ્યું મહારાજ. કંઈ વાંધો નહીં, હું થોડી વારમાં પૂરામ જ કરી દઉં. કાલથી તો 8:30 બરાબર કથા શરૂ થઈ છે અને 12 વાગ્યા સુધી આપણી કથા ચાલશે. બપોરે તમને વધારે ગાળો આપવો છે એટલે 4 વાગ્યા પછી કથા શરૂ કરીશું, એટલે તાપ ઓછો થઈ જાય. 4-4:15ની વચ્ચે જોઈશું, કાલે પહેલો દિવસ છે, 4:15-4:15ની વચ્ચે શરૂ કરી અને 7:15 સુધી આપણી કથા ચાલશે એવો કંઈક ક્રમ રાખીએ. અને છતાંય તડકો લાગશે તો 5 કલાક આગળ પાછળ કરીશું, બરાબર ને મનીષભાઈ? હા, તો એવી રીતે કથા કરીશું. હું ગાડીમાં આવતો તો પ્રકાશકુમાર સાથે આપણે પાકું કરી લીધું છે અને એમણે કહી પણ દીધું છે એકદમ તારા આપણે સુપ્રીમ સુધી જવાની ન જરૂર, હાઈકોર્ટમાં જ સેન્કશન થઈ ગયું આપણું. હા, નહીં તો સુપ્રીમમાં જવું પડે, પણ હાઈકોર્ટમાં સેન્કશન થઈ ગયું એટલે આપણે કથા 8:30-11:15 સુધી તો ચાલશે જ કથા, 12 વાગે મોડો મોડો વિરામ કરીશું. પણ એ ભગવાનની કથા છે જે હું તમને કહેવા જેવો કે 5000 વર્ષથી આ કથા હું પોથી માથે લઈ લઈને ફરીએ છીએ આપણે. હજી કોઈને કંટાળો ન આવ્યો, નહીતર સવારનું દિવ્ય ભાસ્કર, સંદેશ કે જનસત્તાક ગુજરાત તમે સવારે વાંચ્યું હોય, બરાબર ને, આવે ને તમારા ઘરે, એ તમે સવારનું પેપર સવારમાં વાંચી લીધું હોય અને કોકને ગયા તમે પ્રકાશબેન ત્યાં બેસવા ગયા અને ત્યાં દિવ્ય ભાસ્કરને સંદેશ પડ્યા હોય, એ તમને એમ કે હું લ્યો ચા મુકાવું, આ છાપું સવારનું છે જોઈ લો ને, તમે એમ કહો ને ભાઈ મૂકવા ના આવે તો સવારે વાંચ્યું જ છે, આમાં હું વાંચેલો જ છે. આ તો સવારનું છાપું વાંચ્યું હોય એ તમે સાંજે ફરીવાર હાથમાં લેતા નથી. અને હું આ 5000 વર્ષથી પોથી માથે લઈને ફરી વાંચું છું, હજી કોઈએ એમ ન કીધું કે આને બદલો, હવે આમાં કંટાળો આવે છે, કોઈ હજી એ સુધી નથી કહેતું મહારાજ. આ એ મારા ભાગવતની કથા છે અને ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવત આખ્યોયમ પ્રત્યક્ષમ કૃષ્ણ એવૈ, આ ભગવાન ભાગવતનું આ કોઈ પોથી નથી, પાના નથી, કોઈ પુસ્તક નથી. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. 12 સ્કંદ છે શ્રીમદ ભાગવતજીમાં, એ 12 અંગ મારા ઠાકોરજીના છે. 12 સ્કંદ એ ભગવાનના 12 અંગની કથા. પહેલો ને બીજો સ્કંદ ભગવાનના 2 ચરણની કથા છે, શ્રીજી બાવાના 2 ચરણની કથા એ પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદ. 3રો અને 4થો સ્કંદ શ્રીમદ ભાગવતજીનો એ મારા ઠાકોરજીના 2 ગોઠણની કથા છે. 5મો અને 6ઠો સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં પ્રભુના 2 ઉરુપ્રદેશ, ઉરુ એટલે સાથળ, સાથળની કથા છે. 7મો સ્કંદ ઉતી લીલા છે, શ્રીજી બાવાએ જમણો હાથ કેળ ઉપર મૂક્યો છે. આપ શ્રીનાથજીના દર્શન કરો છો ને, જમણો હાથ મારા ઠાકોરજીએ પોતાના કેળ ઉપર મૂક્યો, એ 7મો સ્કંદની કથા. ઉતી, ઉતી એટલે વાસના છે. શ્રીમદ ભાગવતે વાસનાને વિનાશ કરાવે અને વાસના રાહિત્ય દેહ એનું નામ મુક્તિ. મુક્તિનો અર્થ શું? વાસનાનો વિનાશ થઈ જાય એટલે મુક્તિ આપો આપ સામે આવે. આ કાયામાં સહજ વાસના ભરી હોય ત્યાં સુધી ઠાકોરજી સામે આવે નહીં. પછી ધનની વાસના હોય, બંગલાની વાસના હોય, પુત્રની વાસના હોય, પુત્રને ઘેર પુત્રની વાસના હોય, યશ અને વાહવાની વાસના હોય, વાસનાના પ્રકારો બહુ છે. વાસનાનો વિનાશ એનું નામ જ મુક્તિ. વાસના રાહિત્ય દે એનું નામ મુક્તિ છે. તો 8મો સ્કંદ અને 9મો સ્કંદ ભગવાનના 2 પડખાની કથા, સ્તન પ્રદેશની કથા છે. પડખા હંમેશા સરખા હોય એટલે 8મો સ્કંદમાં પણ 24 અધ્યાય છે ભાગવતમાં અને 9મા સ્કંદના પણ 24 અધ્યાય છે. પડખા 2 સરખા જ હોય છે, સ્તન પ્રદેશ સરખા છે. 10મા સ્કંદે ભગવાનના હૃદયની કથા છે જેમાં સ્વયં શ્રી ઠાકોરજી બોલે છે. 10મા સ્કંદ એ ભગવાનનું હૃદય છે. 11મો સ્કંદ મારા પ્રભુના મુખારવિંદની વાણી છે અને 12મો સ્કંદ એ શ્રીજી બાવાએ ઊંચો કરેલો હાથ. શ્રીજી બાવાનો હાથ, ડાબો હાથ ઊંચો છે, તમે જોજો દર્શન કર્યા છે.
આવો આવો આવો. ભગવાન ઊંચો હાથ કરી, બારમો સ્કંદે આશ્રય લીલા છે, ભાગવતમાં દસમાં દસ લક્ષણ લખ્યા છે. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણમુતય મન્વંતર ઈશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. બારમો સ્કંદ આશ્રય લીલા છે, જેમાં બારમા સ્કંદમાં શ્રી ઠાકોરજીએ ઊંચો હાથ કર્યો, જીવને બોલાવે છે, આવો 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 મારા વાલા, હું તમારા માટે ઊભો છું. ભગવાન જીવને માટે 24 કલાક ઈશ્વર ઊભો છે. તમે દ્વારકા ગયા છો ને, દ્વારકાધીશ ઊભા છે કે બેઠા છે? ડાકોરમાં રણછોડરાય ઊભા છે કે બેઠા છે? આ રામજી મંદિરમાં રામજી ઊભા છે કે બેઠા છે? લક્ષ્મીનારાયણ ઊભા છે કે બેઠા છે? ઠાકોરજી 24 કલાક મારીને તમારે માટે ઊભો છે, પણ મને ને તમને હજી 5 મિનિટ જવાનો ટાઈમ મળતો. મોટી તો બોલો એટલે મને ખબર તો પડે. હજી ઈશ્વર મારે ને તમારે માટે 24 કલાક ઊભો છે. પંઢરપુર વિઠ્ઠલનાથજી ઊભા છે મહારાજ, જ્યાં જાઓ ત્યાં મારો ભગવાન તો 24 કલાક જીવને માટે ઊભો છે. તો આવો આપણે પણ એ ભગવાનની કથા મારે તમારી પાસે કરવી છે, પણ જો મારીને તમારી લાયકાત હશે તો જ કથા 7 દિવસ સંભળાશે. ભાગવત શું છે એ મારે તમને કહેવું છે. એક આસન ઉપર બેસી અને 7 દિવસ પ્રભુની, હજી આજે તો મહાત્મ છે, કાલથી કથા શરૂ થવાની. આમ તો બે કલાક મળે તો હું તમને આખું 6-6 અધ્યાયની કથા કરત. આપણે અત્યારે 1/2 કલાકમાં જે કંઈ 5 શબ્દો કહી, કાલે હું મહાત્મ કરીશ જ તમારી પાસે સવારમાં જ. મહાત્માના 6 અધ્યાય અને એ પણ પદ્મપુરાણમાંથી લીધા છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે અને એમાં 12 સ્કંદમાં 335 અધ્યાય છે અને એ 335 અધ્યાયમાં 18,000 શ્લોકો છે અને 18,000 શ્લોકોની અંદર શ્રીમદ ભાગવતજીમાં 576,000 અક્ષરો છે. કેટલા અક્ષર છે ભાગવતજીમાં? 576,000 અક્ષર. એક એક અક્ષર મારા ઠાકોરજીનું વાંગમય કૃષ્ણનું સ્વરૂપ છે. એટલે મેં ભાગવતમાં કહ્યું, શ્રીમદ ભાગવત આખ્યોયમ પ્રત્યક્ષમ કૃષ્ણ એવ હિ. આ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને જો તમે કથા સાંભળો, ભગવાન તમને શું આપે એવું મને ન પૂછશો. 7 દિવસ કથા સાંભળ્યા પછી મને કહેજો તમને શું ન મળ્યું, એ મને કહેજો. મહારાજ, હા મહારાજ, તમને શું ન મળે? વોટ યુ ડિઝાયર, વોટ્સ યુર એક્સપેક્ટેશન? તમારું જે કંઈ ડિઝર્વિંગ હોય એ તમે અહીંયા કહેજો. યુ ડોન્ટ આસ્ક એનીબડી, આસ્કિંગ યોર હાર્ટ. ક્યાંય દોડવાની જરૂર નથી, ક્યાંય પૂછવાની જરૂર નથી, અંદર ઉતરી જાઓ. ઈશ્વર અહીંયા બેઠો છે, અહીંયા. ડોન્ટ આસ્ક એનીબડી. ક્યાંય દોડવાની જરૂર નથી. ગંગાજી ક્યાંથી નીકળી એ તમારે જાણવું હોય, જો પ્રવાહમાં દોડશો તો 500 માઇલ દરિયામાં ફેંકાઈ જશો. ગંગા ક્યાંથી નીકળી જાણવું હોય તો 500 માઇલ પાછા જાઓ. મહારાજ, ઈશ્વરને ઓળખવો છે તો અંદર ઉતરી જાઓ. મારે દોડાવવા નથી, મારે તમને પાછા લાવવા. દોડો તો છો જ, પણ મારે તમને ટર્ન આપવો છે. ડિવાઈડર હવે લગભગ અહીંયા આવી ગયું છે અને હવે તમારી ગાડી ટર્ન કરો એટલે જ્યાંથી આવ્યા ત્યાં પહોંચી જશો. મહારાજ, ઈશ્વરના ચરણ સુધી જવા માટે આ શ્રીમદ ભાગવતની કથા છે. એક આસન ઉપર બેસીને સાંભળો, પણ જો નહીં લાયક આ. અને બીજી વાત કરું તો આ શ્રીમદ ભાગવતની કથા છે એ ખરેખર તો ભગવાનને ચરણે જતી ગાડી છે. ટર્મિનસ ઠાકોરજીનું દ્વાર, હા, લાસ્ટ, હા, ડેસ્ટિનેશન કયું છે આપણું? ભગવાનનું મંદિર, પ્રભુનું દ્વાર. એમાં મારી આ ભાગવતની 7 દિવસની કથા એ તમને છેક સુધી પ્રભુના દ્વાર સુધી પહોંચાડી દેશે, પણ એમાં મારો ને તમારો ડબ્બો બરાબર જોઈન્ટ થવો પડશે. હા, ઘણા ડબ્બા અત્યારે યાર્ડમાંથી સન્ટિંગમાં આવી જાય, વળી 8:30 કાલ પાછા બીજા પાટા ઉપર પડ્યા રહેશે. હા, નથી લાગતું તમને? એ પાછા કોઈક એન્જિન સારું વળી મળે, હાલો આપણે સન્ટિંગમાં જરાક જઈએ આજે કલાક, હાલો. એમ મારો ને તમારો ડબ્બો યાર્ડમાં ન પડ્યો રે, કાલથી ધ્યાન રાખજો 8:30 વાગે. હા, સન્ટિંગમાં આપણી લાઇનમાં આવી જજો ગાડીમાં, મારો ને તમારો ડબ્બો જોડાઈ જવો જોઈએ વાલા, તો જ પ્રભુના દ્વાર સુધી હું તમે પહોંચી શકીશું.
પણ એક આસન ઉપર બેસી હરિની કથા સાંભળો. એકવાર પ્રભુની કથા સાંભળો. તમે શું મળે એ નામ પૂછશો મને, તમને શું નથી મળ્યું એક બરાબર કથા સાંભળીને પછી કહેજો.